ગામ વાડોદર થી રાધેશ્યામ યુવક મંડળ પગપાળા સંઘ અંબાજી જવા માટે વહેલી સવારે પ્રસ્થાન કર્યું. દાહોદ જિલ્લાના દેવગઢ વાડિયા તાલુકાના વાડોદર ગામેથી રાધેશ્યામ યુવક મંડળ પગપાળા સંઘ તારીખ 1/9/2022 ના રોજ અંબાજી માં અંબેના દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું. આ પગપાળા સંઘ પ્રસ્થાન કરવા માટે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દેવગઢ વાડિયાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ હાજર રહ્યા હતા. સૌ પ્રથમ ગામની ગામ ખેડા માતાએ જય સર્વે માઈ ભક્તોએ ગામ ખેડાની માતાજી રથ સાથે 5 વાર પરિક્રમા કરી દર્શન કરી માતાજીની આરતી કરી પ્રસાદ આરોગીને ત્યાંથી પ્રસ્થાન કર્યું હતું. આ સંઘ અંબાના સાનિધ્યમાં 9 તારીખે દર્શન કરશે. 52 ગજની વિશાળ ધજા લઈને આશરે 400 જેટલા યુવાનો મહિલાઓ બાળકો વડીલો પગપાળા સંઘમાં જોડાશે. બોલમારી અંબે જય જય અંબેના નાદથી આખું વાડોદર ગામ ગુંજી ઉઠ્યું હતું. આ પગપાળા સંઘને પ્રસ્થાન કરવા માટે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ, આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ મકવાણા, પીપલોદ પોલીસ સ્ટેશનના PSI GB પરમાર, ગામના પ્રથમ નાગરિક એવા યુવા સરપંચ શ્રી મહેશભાઈ પટેલ તેમજ RSSના કાર્યકર આજુબાજુ ગામના અગ્રણીઓ વડીલો હાજર રહ્યા હતા. મારા મંદિર પર ધજા ચડાવો છો, તમે તમારા જીવનમાં તમારો વિસ્તાર તમારો પરિવાર મદને ધન ધન અહી ધન ધન અને ઉપર પણ ધન ધન થાય એવી માતાજી આશીર્વાદ મદને આપશે. અને માતાજી તમને શક્તિ પણ આજથી એવી આપે કે હું માતાજીના દર્શન કરવા જઉં છું, મારા પગમાં બંજો થાય, મારા શરીરમાં શક્તિ ના આવે અને હું ચાલુ છું એના કરતો તેજ ગતિથી ચાલીને પહોંચવાનો છું એના કરતો 1 કલાક વહેલો પહોંચું એવી માતાજી આપ સૌને શક્તિ આપે એવી મિત્રો આજે શુભેચ્છાઓ પાઠવું છું. અને યાત્રા કરવાનો જેને વિચાર કર્યો ચંદ્રસિંહભાઈ દિવાકર ભાઈ એની આખી ધર્મ સજ્જન ને પ્રેમ ભાઈઓ બહેનોને જેને એક વિચાર કર્યો છે કે આપણા ગામમાંથી ધજા માતાજીને ચડાવીને આ ધજા જે રીતે ફરકે અમારું જીવન સુખમય સફળતાપૂર્વક અને નિરોગી રહે એના માટે આજે ધજા ફરકાવવા માટે મારો સંઘ જે રહ્યો છે બધા મિત્રો ને મિત્રો સારા પ્રવાસ કરીને સફળ દર્શન કરીને પુનઃ પાછા આપણે ઘેરે આવે માતાજી તમારી રક્ષા કરે એવી આજના પ્રસંગે શુભેચ્છા પાઠવું છું. બરોબર માં